बोल श्री भागवत भगवान की, रामचंद्र भगवान की। भाई जय बोलावामां काय वांधो होय तो, ने जो जय बोलावामां काय पाप लागतो होय तो मारी हाथ पेढ़ी ऊपर लई लो, आटला मोज थी आम छूटे गाये जय बोलो, वांधो नहीं। बोल श्री भागवत भगवान की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, स्वामी नारायण भगवान की, आय श्री खोड़ियार माथ की, भजल राम बापानी, परवना पीरनी, हरि ओम नमः पार्वती पति, हर हर महादेव। खूब सरस आजनो आ सुंदर दिव्य अने भव्य वातावरण चनाका गामने आंगणे रादड़िया परिवार द्वारा पितृ मोक्षार्थे श्रीमद भागवत सप्ताह नुं ज्यारे आयोजन थयुं होय त्यारे भ कहता भक्ति, ग कहता ज्ञान, व कहता वैराग्य नो त्रिवेणी संगम एटले के श्रीमद भागवत सप्ताह। આપણે બહુ ભાગ્યશાળી છીએ કે જ્યારે હજારો વર્ષ તપ કરતા ત્યારે એ ફળ મળતું, પછી 10,000 વર્ષ તપ કરે ત્યારે એ ફળ મળે, અને કળિયુગની અંદર ઈશ્વરે આપણને એવી સરસ મજાની સ્કીમ આપી દીધી, એવું સરસ મજાનું વરદાન આપી દીધું કે એક દિવસ ભાગવત સપ્તાહની અંદર બેહો એટલે હાથ ભવના મોક્ષ મળે, હે બહુ ભાગ્યશાળી છીએ। હવે આવા સરસ મજાના દિવ્ય વાતાવરણની અંદર, આવા સુંદર મજાના મંડપની અંદર, આવા સુંદર મજાના સાઉન્ડની અંદર, આવા સાજિંદાઓ, આવા કલાકારો આપણને મળ્યા હોય ત્યારે મારા વાલા, એક વખત આ રાદડિયા પરિવારને જોરદાર તાળીઓથી વધાવો, નકર આમાં આપણે કાંઈ ખર્ચો ખરો, હે ખર્ચો કર્યો એ રાદડિયા પરિવારે કર્યો, લ્યો આપણે ખાલી બેઠા બેઠા સાંભળવાનું, જયકારાનો નાદ કરવાનો, સત્ય સનાતન ધર્મને થોડોક આપણે હવ થોડો થોડો ટેકો દઈએ એવું કંઈક કરવાનું। હવે આમાં ઘણા નક્કી કરીને આવ્યા છીએ કે આ મદબ વાળીને જ બેઠા હતા, ભલે મારો દીકરો સુરત છે, આપણે પૈસા લઈને આવ્યો છે, આપણે દાંત કાઢવા નથી થતા, એ કે એમ થોડું આપણે કરવાનું છે, એ તો પૈસા લઈને આવ્યા છે, એ કે આપણે ઘેરે દાંત નથી કાઢતા, સમૂહ હું કામ કાઢવા જોઈએ, એટલે એવું નક્કી કરીને આવ્યા હોય મારા બાપૈયા આવો, આજ આજ આજનો દી ખાલી આમ આમ શરીરને મોકળો મૂકી દો, મનને મોકળો મૂકી દો, કે આવડા કઈ ઓછા લાકડે બળેવા છે નહીં, એ તમે વિચાર ન કરો, તમે ખાલી આનંદ કરો બસ, હું કારું નો જોઉં છું આવ્યો તો એવું નો, કે આમ નક્કી કરીને બેઠા હોય ને એવું લાગ્યું મને કે આમ આમ ભલે ગમે એટલે, નકર આંકલા પડકારા આવા સરસ મજાના ભાગવત સપ્તાહની અંદર સુંદર ભજનો બેન અપેક્ષા બેને ગાય, એક વખત જોરદાર તાળીઓથી અમને વધાવો, નકર આમાં અમે અમે કાંઈ તમે અમને ન ઓળખતા હોય કયો યો, અમે કદાચ તમને ન ઓળખતા હોય, પણ તમે તો અમને ઓળખો છો કે નહીં, બસ અહીંયા આ મારા હા રાખો કરો ને હું નહીં આવ્યો, નકર અમે ક્યાં મંગળ ઉપર રહીને અહીંયા આવ્યા હોય, આની વાતો અહીંયા કરી છે, તમને મોજ કરાય ઘડી ઘડી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ, આમ સ્માઇલ વાળો આમ આમ મોઢો હોય ને તો ઈશ્વરે રાજી થાય, નાના દીકરા રાજી તો છે એમ કાપવાને, ક્યાંથી આવે સા પાવર નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નો હકાવી લો, તમ તાર મોજ કરી મારો વાલો, તું આપણો ઘરનો જ માણસો, વ્રજ સાઉન્ડ હામાપુરને એક વખત જોરદાર તાળીઓથી વધાવો, એનો વાંક નથી, આ બધી આ ઇલેક્ટ્રોનિક વસ્તુ કહેવાય, આ બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ કહેવાય, તમને એમ થાય કે નાના કલાકારો હારા હતા સાઉન્ડમાં જામી નહીં, નાના સાઉન્ડમાં સારું હોય કલાકારો ફેલ જતા હોય એવું થોડું છે, હા એટલે આમ આમ ઘર જેવો ડાયરો છે ને પેટ છૂટી વાત કરીને આજ મજાનો આનંદ કરવાનો છે, અમારે જીરાથી મહેમાન આવ્યા છે બાંભરોયા મિતેશભાઈ, પછી ચંદુભાઈ જાનકી અને અમારા પરમ મિત્ર એવા ચંદ્રેશભાઈ પટેલ, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો,
આમાં ઘણા મોડલ હું જોઉં છું, લગભગ તો જાણીતા છે, તોરી થી આવ્યા છે, અમુક ઉઘરાણી વાળા આવ્યા છે. આમ આનંદ કરવાનો છે, આવો હુવાણી કરવાની છે આપણે. આ સચિન વાળા બધા, જો કે અહીંયા ચણાકા પહેલી વખત આવવાનું થયું એનો ગૌરવ મને રાદડિયા પરિવાર થકી છે. એમને કોઈક જોરદાર તાળીઓથી વધાવો. અને ચંદ્રેશભાઈ પટેલે અમને ખૂબ મહેનતથી, એટલે કે પ્રેમ અને ભાવથી, કે ભાઈ આપણું ઘરનું છે ને આપણે આવવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, અમારે બધી એમ જ જવાનું હોય. બાકી એમને લાઈવમાં ફોન કરો તો ભેગું થાય એમ. હું તો ક્યારેક નીકળી ગયો, મને દાંત આવે ક્યારેક ક્યારેક તો. આ તો માં ખોડિયારની, ભોદલરામ બાપાની, ભગવાન સ્વામિનારાયણની, સિદ્ધેશ્વર મહાદેવની કૃપા છે. વાહ, સિદ્ધેશ્વર દાદાની કૃપા છે કે આ બધું અહીંયા ભેળું થઈ ગયું. નકર થાય ક્યારેક એવું, નકર અમે અહીંયા બધાને ખબર હશે ગમે હું હતા ને અત્યારે હું સહી. આમાં કાંઈ, આમાં કાંઈ નવીનતા નથી, સિવાય લાંબા જભા સિવાય. અમારે ચંદુ કાકાને ખબર છે, ચંદ્રેશભાઈ ને, અમારે ઓલો મિથુન મિતેશ. અમુક વસ્તુ કેવું હોય, મને મને એમ કે ને કે ઘરનું છે ને તમારા, એટલે મને થોડુંક દાંત આવે. એટલે અમારે તો એલા ભાઈ, માતાજીના મઢમે જવાનું હોય, મંદિરના મઢમાં મંદિરે જવાનું હોય, કે શેકલાની શ્રેણીમાં જવાનું હોય, પાવેરાની શ્રેણીમાં જવાનું હોય, ગૌશાળાનામાં જવાનું હોય, અમને ખબર જ હોય. ધાર્મિક કાર્ય હોય ત્યારે જ તમે અમને યાદ કરો. અમારે કઈ એવું જ ન હોય, બે ભાઈઓના ડખા પંદર વર્ષથી હાલતા છે, હિતેશભાઈ અંટાળો ડાયરો કરીને કદાચ બે નું સામર્થન થઈ જાય, જે કાંઈ પણ ઘોર થાય બે ભાઈઓ ભાગ પાડે એવું વિનું કહી દીધું. એટલે આવી મોજ કરવા તમને બોલાવતા હો, એ તો સીધું જ છે ભાઈ. અને અમને ગમે કે ગરમી ક્યાંય છે જ નહીં, ગરમી ખાલી મગજની છે. બધા પરસેવો આમ કરો છો એવું નથી, ગરમી ક્યાંય નથી, ગરમી લગભગ મગજની છે. અને હવે કેરીની સિઝન આવે છે, નહીં નવા ભડદા ઉલાળે છે અને પછી જે ખાટા થાય, અમુક અમુકને બોલાવ્યા નહીં થાય ધોમ તડકાના. એટલે ઝીણી ઝીણી વાતોથી હું આનંદ કરાવીશ, મને કઈ લાંબુ આવડતું છે નહીં, તમારી વાતો તમને આપું. આવો પધારો, તમે ટાઈમે જ છો, અમે મોટા છીએ, આવો. એટલે આ ઝીણી ઝીણી વાતોથી હું તમને આનંદ કરે. ઘણી વખત આમ જોતા હતા કે હું અહીં જોતો હતો કે આ સપ્તાહની અંદર ઉત્સાહ બહુ છે, ઘણાને ઉત્સાહ છે. અહીંયા સ્વયંસેવકો જે કામ કરે છે એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ચા પાણીની વ્યવસ્થાથી માંડીને પાણીની વ્યવસ્થા, મંડપવાળા ખડે પગે ઊભાને ઊભા, કારણ કે હમણાં થોડાક દી પવન બહુ ફૂંકાય છે, તેની બી ઉપાધિ હોય ને થાય અહીંયા. આ બધું ભેગું એમને નથી થતું. આ હું ક્યારેક ક્યારેક આવો આમ ગુલાબી લાલ કલર ના આમાં મંડપ જો ને, એટલે મને ઉપાધિ થયો, હે ભગવાન. આ મંડપ, આ સપ્તાહના મંડપ ને લગ્ન ના મંડપ અલગ અલગ હોત તો કેવું થાય. આ મંડપ જોઈએ ને એટલે 12 વર્ષ જૂનું યાદ આવે બધું, કે આવા મંડપમાં એકવાર ફહાણા હતા આપણે. અમે ઘણા વિશે એવા છે કઈ કેતા જ નથી. હમણાં પેલા મારા ગભાને પૂછ્યું, મેં ગભા 2 વર્ષ લોકડાઉન માં બટા તું શું શીખો? મને કહી કે હંસવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું, પોતું મારતા મારતા પાછળ હાલવાનું. અને ઘણા એમાં શીખી ગયા હોય, એને કઈ ખબર જ નથી. મેં કીધું બીજું હું શીખો એની સિવાય? મને કહ્યું કે ભીંડો છે ને, ભીંડા નહીં કે કટકા કરવાના, શીરું નહીં કરવાની. મેં કેમ એમાં હું ફેર પડી? કટકા કરો ને તો શાક મીઠું થાય, શીરું કરો ને તો શીકણું થાય. મેં કીધું આ અમુક અમુક ક્યાંકથી ગોતીને લાવે તો આપણને કલ્પના થાય. હમણાં હું એક છોકરો હતો ને, હમણાં રિઝલ્ટ બહાર પડે ને, એટલે છોકરાને એના બાપુજીએ પૂછ્યું કે પ્રભાવ ક્યાં? હા ભાઈ, તારું રિઝલ્ટ જો પાસ એટલે કે સારું આવે તો વાંધો નથી, અને જો ના પાસ થયો તો મને બાપ કહેવાનું મૂકી દેજે. કે બાપ નહીં કહેતો, મને બાપ કહેવાનું મૂકી દેજે આજથી. મને છોકરો ગભરાઈ ગયો કે હે માતાજી, હે જગદંબા, હે ખોડિયાર, વિઘ્નેશ્વરાય, વરદાય, સુપ્રિયાય, લંબોધરાય, સકલા જગદવિતાય, નાગાન નાય, શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય, ગૌરી સુતાય, ગણનાથ નમો નમસ્તે એમ કરતો હનુમાનજીની ડેરીએ પગે લાગીને નિહાળે ગયો. સાહેબ હમું દાંત કાઢ્યા, સાહેબે હમું દાંત કાઢ્યા. દાંત કાઢીને એ પતિકડું અંબાઈ દીધું, નામ જોતો જોતો આવ્યો,
ક્યાંય બોલો ક્યાંય સાયલો આમાં ભૂંગળી વાળી દીધી. બાપુજી તમને કહું આમ પેપર વાંચતા હતા, છોકરાને આવીને હામું જોયું, લે આવી ગયો મારો દીકરો કરશન. તે બાપની પદવી ખોઈ નાખી ભાઈ, તું આજથી મારો મિત્ર. દીકરા વિકરાના હવે સંબંધ ગયા આપણે. અમુક અમુક ખરેખર હું વિચાર કરું, અમુક છોકરાઓ ખરેખર હાજર જવાબી હોય. હમણે એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા, તો એને એના છોકરાને કીધું કે તારું રિઝલ્ટ કેવું કહ્યું એમ. ઈ કે આપણે બાજુવાળા વાળા સાહેબ નથી રહેતા વકીલ સાહેબ, હા કે એનો છોકરો નાપાસ થયો. એ કે એનું નહીં, હું તારું પૂછું છું. એ કે આપણે બાજુમાં એ કે ઓલા ચંદ્રેશભાઈ પટેલ નથી રહેતા, હા એનો છોકરો નાપાસ થયો, એટલે આપણે તારું પૂછું છું. તમે કઈ હું વડાપ્રધાનના પીએસઓ તમારા છોકરા પાસ થઈ જાય? પોલીસ ઇન્સ્પેક્ટર હતા, મગજ હલી ગયો. એ કે આજથી તારા પીઝા ખાવાનું બંધ, આજથી તારે પિક્ચર જોવાનું બંધ, આજથી તારે લોંગ ડ્રાઈવ માં જવાનું બંધ. છોકરો કહી કે ખિસ્સામાં હાથ નાખ્યો, 500 નોટ કાઢીને કે આવ્યો ને ઘેરે ને ઘેરે છે પતાવો નહીં કે. અમુક અમુક જોઈએ આપણે એમ થાય કે આ છોકરાઓ આવું બધું ક્યાંથી લાવતા છે, કારણ કે છોકરાઓના મનની અંદર ઈર્ષા ભેદ ભાવ નથી હોતો ને, એટલે સારા વિચારો એમને આવતા હોય છે. નથી એક દાદા બિચારા કલેક્ટર ઓફિસે ગયા છે સાયકલ લઈને કે ગામની અરજી લઈને ગયા છે, જોકે અહીંયા સરપંચ સારા છે, આજુબાજુમાં લગભગ બધી સરપંચ સારા છે, અમુક અમુક જગ્યાએ સરપંચનું તો આપણને ખબર નથી નામ, પણ ઠીક છે સરપંચ સારા છે. તો દાદા કલેક્ટર ઓફિસે ગયા કઈક અરજી લઈ, તો એને વળી એ જે દિવાલ હતી ને ત્યાં એને સાયકલ આમ આડી મૂકી ઠેરાવી, એટલે ઓલો બિચારો વોચમેન હતો કે દાદા, એ દાદા, હા એ સાયકલ ત્યાંથી લઈ ગયો કા? એ કે અહીંયા મોટા મોટા ધારાસભ્યો ને મંત્રીઓ બધા આવતા હોય. એ કે હા મેં તાળો મારી દીધું, હાલો હજી નથી ખબર પડી, ઉપરથી જાય છે હજી હજી નીકી કરીને આવ્યો છો, નથી દાંત જ નથી કાઢવા એવું નીકી કર્યું છે. આ બધું છે ને ટૂંકી વાઇટના ફટાક્યા હોય, કઈ રીતનો આમાં ફટાક્યો મૂકો, કેવો અવાજ આવે છે, એટલે મને ખબર પડી ગઈ કયા કયા ફટાક્યા અહીંયા મૂકવા પડશે. અને હું તો હુવાણીનો માણસ છું, કારણ કે જો હુવાણી રહે ને હુવાણી, હુવાણી શબ્દ રહ્યો ને એ જ કાઠિયાવાડનો શબ્દ છે, હુવાણી શબ્દ રહ્યો ને એ જ કાઠિયાવાડનો શબ્દ છે. હુવાણ છે 5માં થાય, 15માં થાય, 50માં થાય, 500માં થાય. અહીંયા આવ્યા છે તમે કે લોક ડાયરો ભવ્યથી ભવ્ય લોક ડાયરો કરવાય નહીં, હુવાણ કરવા, કારણ કે આ મોજનો ડાયરો રાખ્યો આજનો, આ વસ્તુ રાખવાની નહોતી પણ આનંદ કરવાનો ડાયરો રાખ્યો. એટલે હું કદાચ અહીં પણ અહીં જે કઈ બોલું ને એ હુવાણ કરાવે, એટલે હુવાણ અહીંયા થાય ઘેરે જઈને ન થાય. હા ઈ પાછી હુવાણ શબ્દ ગૂગલમાં ન આવે, તમે જોયો અહીંથી કદાચ હુવાણ લઈને જાઓ ને ઘેરે લગ્યો હુવાણ, તો હુવાણ નહીં અહીંયા હુવાણ જ થાય, હુવાણ અહીંયા થાય. અને ધીમે ધીમે જો આવી રીતે મજા મજા કરતા રહે, પાણી આવતું રહે, ચા આવતું રહે, એટલે આપણે બીજું જોઈ હું ભાઈ આનંદ, કારણ કે આપણું સ્વરૂપ રહ્યું ને સચ્ચિદાનંદ નું સ્વરૂપ છે. તમને એમ છે કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે સુરત થી અને તમને ખૂબ મજા કરાવશે, એ તમારો મનનો વ્યાયામ છે, તમારા મનનો વ્યાયામ છે. મજા તમારાની અંદર પડી હોય, હું તો ખાલી એને તાજી કરવા હોય. ગોળો ભરેલો હોય તો ગ્લાસ ભરી શકો, ગોળામાં જ કઈ ન હોય તો જેવાળ જાય ગયા કરો. કારણ કે અનુપમા ના જે એપિસોડ જાતા હોય ભાઈ, પછી ગોળા વિસળવાનું રહી જાય. હવે તો ગામડામાં આવી અનુપમા, મને તે થાય અનુપમામાં હશે હું એ જ નથી ખબર પડતી. તમને ખબર છે અનુપમા? તમને ક્યાંથી ખબર હોય? આપણે રાઈટના પાવરમાં હોય. અનુપમા એક પ્રચલિત ચલચિત્ર છે, એટલે કે ઈ સિરિયલ આવે. અનુપમાના છોકરા વરેવા પૌણેવા જેવડા થયા ત્યાં બાપ બીજી લાવ્યો, એનો એ વાંધો નહીં. 400 મહિના વીએ ગયા તો હવે અનુપમા પાસે બીજા લગ્ન કરે છે, તો આ છોકરાને ક્યાં મૂકવા જવા? એ મારો રામ ભલું કરે કુંદાણે, હું નીકળું છે એ જ નથી ખબર પડતી. આ આ જો આ
આપણે આપણે અહીં ગામડામાં છે, હું ગામડાનો છું, તમે એવું ન સમજો કે બહુ મોટા કલાકારો, નહીં, હું ગામડાનો જ માણસ. અમે જયારે નાના હતા, અને અત્યારના છોકરા નાના છે ને એના હાથી ઘોડાનો ફેર છે. અત્યારના છોકરા નાના છે, તમે જો નિહાળે જાય તો 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 400, 500, 1500 રૂપિયાના કપડાના જોડ પહેરી હોય, બગલ થેલો હોય 1500 રૂપિયાનો, એમાં 1000 રૂપિયાના સોપડા નાખ્યા હોય, એક ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહી, મારું દીકરું ગરમનું ગરમ રહી. અમે હતપમાં મોટા થયા. લખો હતપ. હતપ ગૂગલનો શબ્દ નથી, એમાં ડોલમાં આંગળી જ બોલવી પડે કેટલું ટાઢું છે ને કેટલું ગરમ છે. અને એમાં પાછો 200 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય, એમાં 150 રૂપિયાનું સેન્ડવીચ ને પાસ્તા ને ઉલ્યું ઉલ્યું મેગુન બેગુન નાખવું હોય. એ છોકરું આવેલું છે તો 8-10 હજારનું છોકરું હોય. અને એક અમે હતા, યો નિહાળે આરામ બરોબર, જો ભગવાન ભલું કરે કોઈ દી સુવિધા મળી તો, અને કાં તો એ યુરિયા ખાતર ની થેલીમાં થેલી સીવડાવી હોય, નિહાળે જવાની બધી મૂકી દો વાંધો નહીં, ગરમ કરવા.